નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે ગતિ અને સમય અંતર્ગત અભ્યાસ શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં તમે ગતિના વિવિધ પ્રકારો વિશે ભણી ગયા છો. આ પ્રકરણની શરૂઆતમાં તમને પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપવામાં આવ્યું છે, જેમાં ગતિના કેટલાક ઉદાહરણોની વાત કરી છે અને આ ગતિના ઉદાહરણોને ગતિના પ્રકાર સાથે સાંકળવાના છે. તમે અહીં જોઈ શકો છો કે ગતિના ઉદાહરણો પ્રથમ કોલમમાં લખેલા છે અને ત્યારબાદના કોલમમાં ગતિના પ્રકાર દર્શાવેલા છે. હવે આપણે આ કોષ્ટકમાં રહેલા ગતિના ઉદાહરણોને એક પછી એક જોતા જઈશું. તેને સંલગ્ન કેટલાક ચિત્રો હું તમને બતાવીશ અને તમારે આ ચિત્રો જોઈને નક્કી કરવાનું છે આ ગતિનો કયો પ્રકાર છે. ચાલો પ્રથમ ગતિના ઉદાહરણની ચર્ચા કરીએ. કૂચ કરતા લશ્કરના જવાનો. આ પરેડમાં સૈનિકો તાલબદ્ધ રીતે આગળ વધતા હોય છે અને તે પણ સુરેખ પથ પર. તો ચાલો જોઈએ, કહો તો આ સૈનિકોની ગતિનો પ્રકાર કયો થશે? ચોક્કસ તમે સાચા છો, આ સુરેખ ગતિ થશે. માટે આપણે કોષ્ટકમાં લખીશું કે આ સુરેખ ગતિ છે. ચાલો હવે ત્યારબાદનું એક બીજું ઉદાહરણ જોઈએ. સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું. તમે અહીં સીધા રસ્તા પર ગતિ કરતું એક બળદગાડું જોઈ શકો છો. આ માટે ગતિનો કયો પ્રકાર થશે? સરસ, તમારો જવાબ સાચો છે, આ પણ સુરેખ ગતિ થશે. માટે આપણે કોષ્ટકમાં સુરેખ ગતિ લખીશું. ત્યારબાદનું ઉદાહરણ છે દોડતા ખેલાડીના હાથ, જે તમે અહીં જોઈ શકો છો. તેઓ દોડી રહ્યા છે તે દરમિયાન તેમના હાથની ગતિ કેવા પ્રકારે થઈ રહી છે? ચાલો તમે કહી શકશો કે દોડતા દોડવીરના હાથની ગતિ ગતિનો કયો પ્રકાર દર્શાવે છે? સરસ, આ આવર્તનીય ગતિનું ઉદાહરણ છે. માટે કોષ્ટકમાં આપણે તેની સામે આવર્તનીય ગતિ તેવો ઉલ્લેખ કરીશું. દોડતા દોડવીરની ગતિ પૂછી હોત તો ત્યાં આપણે સુરેખ ગતિ તેવો ઉલ્લેખ કરતા હોત. ત્યારબાદનું ઉદાહરણ છે ગતિમાં રહેલી સાયકલના પેડલ. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ત્રણ વ્યક્તિ પોતાની સાયકલ ચલાવી રહી છે. સાયકલ જ્યારે ચાલતી હોય ત્યારે તેના પેડલની ગતિ કેવી હશે? તમે જ્યારે સાયકલને ચલાવો છો ત્યારે તેના પેડલની ગતિ કંઈક આ પ્રમાણે થતી હોય છે. ચાલો જોઈએ, કહો તો આ ગતિનો કયો પ્રકાર છે? તમારો જવાબ એકદમ સાચો છે, આ વર્તુળાકાર ગતિ છે. ગતિમાં રહેલી સાયકલના પેડલની સામે વર્તુળાકાર ગતિ એમ ગતિનો પ્રકાર દર્શાવીશું. વ્યવહારમાં તમે જોયું હશે કે કેટલાક વાહનો જ્યારે રોડ પર ગતિ કરતા હોય છે અને સુરેખ માર્ગ પર ગતિ કરતા હોય છે ત્યારે તેમાંથી કેટલાક વાહનો ઝડપી ગતિ કરે છે, જ્યારે કેટલાક વાહનો ધીમી ગતિ કરે છે. તો આ ઝડપી ગતિ અને ધીમી ગતિ વિશે હવે આપણે આગળ ભણીએ. વિદ્યાર્થી મિત્રો, આ ધીમી ગતિ અને ઝડપી ગતિ આ એક સાપેક્ષ બાબત છે. એટલે કે જ્યારે તમે રોડ પર કેટલાક વાહનોને સુરેખ પથ પર ગતિ કરતા જુઓ છો ત્યારે તમે આ બધા જ વાહનોમાંથી કેટલાક વાહનોને ઝડપથી આગળ નીકળતા જુઓ છો અને તમે એવો અંદાજો લગાવો છો કે આ ઝડપથી આગળ નીકળતા વાહનોની ગતિ ઝડપી હશે. માટે આપણે એવું કહી શકીએ કે ઝડપી ગતિ અને ધીમી ગતિ એ સાપેક્ષ બાબત છે. આપણે કોઈ વાહન ઝડપી ગતિ કરી રહ્યું છે કે ધીમી ગતિ કરી રહ્યું છે તે જોઈને નક્કી કરી શકીએ છીએ. આ માટે પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ આપેલી છે, તો ચાલો પ્રવૃત્તિ કરીએ. અહીં તમે બે ચિત્રો જોઈ રહ્યા છો. જમણી તરફના ચિત્રમાં તમને કેટલાક વાહનો રોડ પર એક જ દિશામાં ગતિ કરતા જોવા મળે છે, જેમાંથી તમારે લીલા રંગના વાહનનું અવલોકન ખાસ કરવાનું છે. હવે ડાબી તરફના ચિત્રમાં જુઓ તો ત્યાં આ લીલા રંગનું વાહન ક્યાં પહોંચ્યું છે? તમે બરાબર અવલોકન કર્યું કે નહીં? ફરીથી એક વખત અવલોકન કરી લો. બંને ચિત્રોમાં લીલા રંગના વાહનની સ્થિતિ શું છે અને અનુમાન લગાવો કે આ બધા વાહનોમાંથી કયું વાહન ઝડપી ગતિ કરી રહ્યું છે. લીલા રંગનું જે વાહન છે તે શરૂઆતની સ્થિતિમાં અન્ય વાહનો કરતાં પાછળ છે. જ્યારે બીજા ચિત્રમાં તમે જોયું ત્યારે તમને
ખ્યાલ આવ્યો હશે કે આ લીલા રંગનું વાહન અન્ય વાહનોની સાપેક્ષે આગળ આવ્યું છે, એટલે કે આ લીલા રંગના વાહનની ઝડપ અન્ય વાહનો કરતાં વધુ છે. હવે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો કે કયા વાહનની ઝડપ સૌથી વધુ છે. શું દરેક વખતે વાહનની ગતિ નક્કી કરવા માટે આપણે આવું જોવું પડશે કે કયું વાહન બીજા વાહનની સાપેક્ષે ઝડપી ગતિ કરી રહ્યું છે? તો ના, વ્યવહારમાં આવું યોગ્ય નથી. માટે આપણે શું કરીએ છીએ? તો આપણે ચોક્કસ સમયગાળા માટે વાહને કેટલું અંતર કાપ્યું તે નોંધીએ છીએ, અને ચોક્કસ સમયગાળા દરમિયાન વાહને કાપેલા અંતરની સરખામણી કરીએ છીએ. માનો કે એક કલાક સુધી બે વાહનને ચલાવવામાં આવે છે અને બંને વાહનોને આપણે એક કલાકના ચોક્કસ સમય માટે ચલાવ્યા છે, ત્યારે એક વાહને 70 કિલોમીટર અંતર કાપ્યું છે, જ્યારે બીજા વાહને 50 કિલોમીટર અંતર કાપ્યું છે. તો ચાલો જોઈએ, કહો તો આ બંને વાહનોમાંથી કયા વાહનની ઝડપ વધુ હશે? ચોક્કસથી તમે કહી શકો કે જે વાહને એક કલાકમાં 70 કિલોમીટર અંતર કાપ્યું છે તેની ઝડપ વધુ હશે, કારણ કે અન્ય વાહનની સાપેક્ષે તેણે 20 કિલોમીટર વધારે અંતર કાપ્યું છે. તો આ પરથી તમે કહી શકો કે જ્યારે સમય ચોક્કસ કરવામાં આવે ત્યારે આ ચોક્કસ સમયગાળા દરમિયાન બે પદાર્થ દ્વારા કાપવામાં આવેલું અંતર માપી લઈએ અને તેની સરખામણી કરીને આપણે બંને પદાર્થમાંથી કયો પદાર્થ ઝડપી ગતિ કરે છે અને કયો પદાર્થ ધીમી ગતિ કરે છે તેવું સમજી શકીએ છીએ. ઝડપ માપવા માટે એક બીજી યુક્તિ પણ કરી શકાય. હવે સમયને ચોક્કસ નહીં કરીએ, આ બીજી યુક્તિમાં આપણે એમ કરીશું કે આપણે અંતરને ચોક્કસ કરીએ. ધારી લો કે તમે 100 મીટર અંતર કાપવા માંગો છો. હવે આપણે અંતરને ચોક્કસ કરીએ. વિચારીએ કે 100 મીટર અંતર કાપવાનું છે અને બે વિદ્યાર્થીઓ આ 100 મીટર અંતર કાપવા માટે દોડ લગાવી રહ્યા છે. તેમની વચ્ચે હરીફાઈ છે. આ 100 મીટર અંતર કાપવા માટે આ બે વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થી ઓછો સમય લેશે તે વિદ્યાર્થી વિજેતા જાહેર થશે. હવે ઓછો સમય લેશે અને વિજેતા જાહેર થશે એનો અર્થ એ થયો કે તેની ગતિ બીજા વિદ્યાર્થી કરતાં વધુ ઝડપી હશે. તો આ રીતે પણ આપણે ઝડપને સમજી શકીએ છીએ. હું તમને એક નાનકડી વિડીયો ક્લિપ બતાવું. જુઓ, અહીં ખેલાડીઓ પોતાનું સ્થાન લઈ રહ્યા છે. હવે તેઓ દોડ શરૂ કરશે. અહીં તમે જોયું, જ્યાં 1 થી 9 નંબર અંકિત કરેલા છે તે ફિનિશિંગ લાઇન છે. આ ફિનિશિંગ લાઇન સુધીનું અંતર 100 મીટરનું અંતર હતું. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે ખેલાડીઓએ પોતાનું સ્થાન લીધું. એ તેમનું શરૂઆતનું સ્થાન હતું અને ફિનિશિંગ લાઇન સુધી તેઓ દોડીને જાય છે. ફિનિશિંગ લાઇન પર 1 થી 9 સુધી નંબર અંકિત કરેલા હતા. આ ખેલાડીએ સૌથી ઓછા સમયમાં આ 100 મીટરની દોડ પૂર્ણ કરી છે, માટે તે ખૂબ જ ખુશ છે. તેણે 10.75 સેકન્ડમાં આ રેસ પૂર્ણ કરી છે. આપણે ઝડપને સમજવા માટે અંતરને ચોક્કસ કર્યું અને આ ચોક્કસ અંતરને પૂર્ણ કરવા માટે કોણ સૌથી ઓછો સમય લે છે તેની ઝડપ વધુ કહેવાશે. તો આમ આપણે બે રીતે ઝડપને સમજી શકીએ છીએ. પણ વ્યવહારમાં અંતરને ચોક્કસ કરવું દરેક વખતે શક્ય નથી. ફક્ત રમતોમાં આપણે આવું કરી શકીએ છીએ. પણ એક સ્થાનેથી બીજા સ્થાને જવું હોય ત્યારે અંતર ચોક્કસ કરીને ઓછા સમયમાં તે અંતરને કાપવાનો પ્રયત્ન કરતા હોતા નથી. માટે વ્યવહારમાં કોઈ પદાર્થની ગતિ ઝડપી છે કે ધીમી તે નક્કી કરવા માટે આપણે એકમ સમયમાં તેણે કેટલું અંતર કાપ્યું તે જ માપતા હોઈએ છીએ, અને આ જ આપણા માટે અનુકૂળતા ભર્યું હોય છે. આ વાત પરથી હવે મને કાર યાદ આવે છે. કારમાં તમે સ્પીડોમીટર જોતા હશો. આ સ્પીડોમીટર પર કિલોમીટર પ્રતિ કલાક એવું લખેલું હશે. આપણે જ્યારે એમ કહીએ છીએ કે કોઈ એક વાહન અથવા તો કાર જ્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો તેનો અર્થ એવો થાય કે આ વાહન અથવા કાર 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે. પરંતુ વ્યવહારમાં સુરેખ પથ પર આ પ્રમાણે ગતિ શક્ય હોતી નથી. તમે કહેશો આવું કેમ? તો આ માટેની કેટલીક નાનકડી વિડીયો ક્લિપ આપણે તે જોઈએ અને ધીરે ધીરે સમજતા જઈએ. અહીં તમે
કારનું સ્પીડોમીટર જોઈ શકો છો, જે હાલ બંધ હાલતમાં છે. આ સ્પીડોમીટરનું અવલોકન કરો, તમને 1.21 લખેલું જોવા મળશે, જે સમય દર્શાવે છે. તેની બરાબર નીચે 158.2 એવું જોવા મળશે. શરૂઆતના સ્થાન માટે 0 કિલોમીટર એવું માપ લઈ લઉં છું. જુઓ, અહીં હવે 0 કિલોમીટર દર્શાવે છે, એટલે કે વાહને હાલ કોઈ જ ગતિ કરેલ નથી. હવે બરાબર 1:22 આ કારની ગતિ શરૂ કરું છું. અને સમય બરાબર યાદ રાખજો, આપણે કારને 1:22 બરાબર તેની ગતિની શરૂઆત કરી રહ્યા છીએ. હવે આપણે આ કારને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત ચલાવી રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે કાર ગતિમાં છે. આ રીતે ધીરે ધીરે શરૂ કરીને 80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપ પ્રાપ્ત કરશે. જો હજી સુધી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત થઈ નથી. હવે કાર છે તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની તૈયારીમાં છે. જો તમે જોઈ શકો છો, હવે આપણે આ કારને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 1 કલાક સુધી, એટલે કે 1:22 શરૂઆત કરી છે, તો 2:22 સુધી આપણે આ કારને ગતિ કરાવીશું. આ માટે આપણે ખાસ યાદ રાખીશું, જરૂર ન હોય ત્યાં સુધી કારને ક્યાંય થોભાવીશું નહીં, અને શક્ય હોય ત્યાં સુધી કારની ઝડપ કેટલી રાખીશું? 80 કિલોમીટર પ્રતિ કલાક. હવે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કારને જ્યારે ચલાવીશું, તો તમે અનુમાન કરી શકો કે 1 કલાક સુધી આ વાહનને ચલાવશું તો તે કેટલા કિલોમીટર કાપશે. તમારો જવાબ સાચો છે, 80 કિલોમીટર અંતર આ કાર કાપવી જોઈએ. તો જોઈએ કે 2:22 આ કારે કેટલું અંતર કાપ્યું છે, ચાલો તે જોઈએ. જુઓ, અહીં તમને 2:22 આ કારનું સ્પીડોમીટર દર્શાવું છું. તમે જોઈ શકો છો કે આ કારે 2:22 એટલે કે 1 કલાકમાં 55.2 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. ફક્ત એમ સમજીશું કે કારે 55 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. પણ તમને પ્રશ્ન થતો હશે કે સર, તમે હમણાં તો એમ કહેતા હતા કે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આ 1 કલાકમાં 80 કિલોમીટર અંતર કાપવી જોઈએ, પણ 1 કલાક કારને સતત ચલાવ્યા પછી પણ 55 કિલોમીટર જ અંતર કેમ કપાય છે? આવું શા માટે થયું હશે? તો આમ થવાનું કારણ છે કે કાર એ સુરેખ પથ પર અનિયમિત ઝડપે ગતિ કરે છે, જેને અનિયમિત ગતિ કહે છે. તમે કહેશો કે આ શું છે? તો અનિયમિત ગતિ એટલે કે કોઈ પદાર્થ સુરેખ પથ પર જ્યારે ગતિ કરતો હોય ત્યારે જો તેની ઝડપમાં વધારો કે ઘટાડો થયા કરતો હોય તો આવી ગતિને અનિયમિત ઝડપવાળી ગતિ અથવા તો અનિયમિત ગતિ કહે છે. તમે કહેશો, ક્યારે બની હશે? તો હું તમને આની ક્લિપ બતાવું કે મેં જ્યારે આ કારને 1 કલાક સુધી ચલાવી તો મારે કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, ચાલો જુઓ. તો હું જ્યારે કાર લઈને ગતિ કરતો હતો ત્યારે રસ્તામાં મારે રેલવે ક્રોસિંગ પસાર કરવું પડે છે. હવે ત્યાં મારે કારની ગતિને ધીમી કરવી પડે છે. તમે અહીં જોઈ શકો છો, સામેથી ટ્રક પણ આવી રહ્યો છે, તો કારની ગતિને અટકાવવી પણ પડે છે, નહીં તો અકસ્માત થવાની સંભાવના રહે. ત્યારબાદ રસ્તામાં ટ્રાફિક સિગ્નલ મળે છે, જ્યાં રેડ લાઇટ હોવાના કારણે કારને થોભાવી પડે છે. તો અહીં તમે જોઈ શકો છો કે કારની ગતિ 0 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. તમે સમજ્યા ને કે કારની ગતિ એ અચળ ઝડપે થતી ગતિ નથી. આપણે એવું ના સમજી શકીએ કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કારને હંકારવા છતાં એમ ના સમજી શકીએ કે કાર એ શરૂઆતથી અંત સુધી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરશે. ના, આવું વ્યવહારમાં શક્ય નથી. જો આપણે આવી કલ્પના કરી શકીએ કે કોઈ પદાર્થ નિયમિત ઝડપે ગતિ કરે છે, પણ આવું વ્યવહારમાં શક્ય નથી. અને સુરેખ પથ પર અને આપણા રોડ પર, ખાસ કરીને જ્યારે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું હોય ત્યારે આ પ્રમાણે અચળ ઝડપે ગતિ શક્ય નથી. તો આમ તમે હવે સમજ્યા હશો કે જે આ 55 કિલોમીટર અંતર કપાયું એ સરેરાશ અંતર કપાયું. તો આ કારની સરેરાશ ઝડપ શું થઈ? 55 કિલોમીટર પ્રતિ કલાક. અને વ્યવહારમાં આપણે આ સરેરાશ ઝડપને જ સાચી ઝડપ તરીકે સમજીએ છીએ. માટે ઝડપ શોધવા માટેનું સૂત્ર છે, ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો કુલ સમય.
કારની ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. માટે કારની ઝડપ બરાબર કારે કાપેલું કુલ અંતર કેટલું છે? 55 કિલોમીટર ભાગ્યા તે માટે કેટલો સમય લાગે છે તેને? 1 કલાક. આથી કારની ઝડપ બરાબર 55 કિલોમીટર પ્રતિ કલાક. હવે અંતર કેવી રીતે માપવું છે તે ધોરણ 6 માં આપણે શીખી ગયા છીએ કે બે કોઈપણ પદાર્થની લંબાઈ માપવી છે તો તેના એક છેડાથી બીજા છેડા સુધીના અંતરને આપણે માપીએ છીએ અને તે માટે મીટર પટ્ટી કે ફૂટ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ અને આપણે તેને સેન્ટીમીટર, મીટર, કિલોમીટર જેવા એકમોમાં માપન કરીએ છીએ. પણ સૂત્રમાં સમયની પણ વાત છે. તો સમયનું માપન કેવી રીતે કરવું? જ્યારે પણ સમય માપવાની વાત કરીશું ત્યારે તુરંત જ તમને ઘડિયાળ યાદ આવશે. માટે તમે ઘરે ઘડિયાળમાં જોશો તો આમ સમયનું માપન ઘડિયાળ દ્વારા કરી શકીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો કેટલીક કુદરતી ઘટનાઓ કે જે ચોક્કસ સમયે ઘટે છે અથવા તો બને છે, ચોક્કસ સમયે બને છે તેના આધારે સમય નક્કી કરતા હતા. આ માટે તેઓ કેટલીક ચોક્કસ કુદરતી ઘટનાઓ આવી કેટલીક ચોક્કસ કુદરતી ઘટનાઓમાં સૂર્યોદયનો સમાવેશ થાય છે. સૂર્યોદય એ દિવસમાં ચોક્કસ સમયે થતો હોય છે. તમે પણ નોંધ્યું હશે કે સૂર્યોદય ચોક્કસ સમયે જ થાય છે. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયને એક દિવસ કહે છે. તેવી જ રીતે એક અમાસથી બીજી અમાસ સુધીના સમયને એક માસ એટલે કે મહિનો કહે છે. તો સમય માપનના આ એકમો વિશે તમે સમજ મેળવી. પણ સમગ્ર દિવસ દરમિયાન આપણને એક દિવસ કરતા ઓછા સમયના માપનની પણ જરૂર પડે છે. જેમ કે તમને એમ કહેવામાં આવે કે તમારે આ તમારું ગૃહ કાર્ય છે તે બરાબર 1 કલાકમાં પૂર્ણ કરવાનું છે, તો તમે આ માટે શું કરશો? તો તમે ઘડિયાળ જોઈને બેસી જશો કે હું બરાબર 8 વાગે ગૃહ કાર્ય કરવા બેસું છું, બરાબર 9 વાગે મારું આ ગૃહ કાર્ય પૂર્ણ થયું હોવું જોઈએ. તો આ પ્રમાણે તમે ઘડિયાળનો ઉપયોગ કરો છો. પણ તમને પ્રશ્ન થતો હશે કે આ ઘડિયાળ સમયનું માપન કેવી રીતે કરે છે? તો હું તમને સમજાવું કે ઘડિયાળની અંદર ક્વાર્ટ્ઝના સ્ફટિકો આવેલા હોય છે. ઘડિયાળની આંતરિક રચના ખૂબ જ જટિલ છે, પરંતુ હું તમને સમજાવું કે તેની અંદર ક્વાર્ટ્ઝના સ્ફટિકો આવેલા હોય છે. આ ક્વાર્ટ્ઝના સ્ફટિકો કેવા દેખાતા હશે તેવું કુતૂહલ તમને થયું હશે. તો ચાલો હું તમને આ ક્વાર્ટ્ઝના સ્ફટિકો બતાવું. અહીં તમે ચિત્રમાં ક્વાર્ટ્ઝના સ્ફટિકો જોઈ શકો છો જેનો ઉપયોગ ઘડિયાળમાં કરવામાં આવે છે. આ ક્વાર્ટ્ઝના સ્ફટિકોને જ્યારે વિદ્યુત પરિપથ સાથે જોડવામાં આવે છે ત્યારે તે કંપન અનુભવે છે અને તેની આ કંપનની ગતિ એ આવર્તનીય પ્રકારની હોય છે. ક્વાર્ટ્ઝના સ્ફટિકોની આ આવર્તનીય ગતિનો ઉપયોગ કરીને ઘડિયાળ સમયનું માપન કરી શકે છે. હવે આ કેવી રીતે થતું હશે તે તમારે જોવું છે ને? ચાલો હું તમને આ અંતર્ગત એક નાનકડી ક્લિપ બતાવું. જુઓ, અહીં તમે એક ઘડિયાળ જોઈ શકો છો. આ ઘડિયાળની પાછળના ભાગમાં તમને તેનું આવું એક મશીન જોવા મળશે કે જેની અંદર આપણે એક સૂકો કોષ એટલે કે પાવર લગાવતા હોઈએ છીએ. આ મશીનને આપણે ઘડિયાળથી અલગ કરી લઈએ અને તેને ખોલવાનો પ્રયત્ન કરીએ. મશીન ખોલ્યા પછી કંઈક આ પ્રમાણે જોવા મળે છે. અહીં તમે આ જે ભાગ જુઓ છો તે ક્વાર્ટ્ઝના સ્ફટિકોના કારણે થતું કંપન છે જેની મદદથી આ ઘડિયાળ કામ કરતું હોય છે. જુઓ, આપણે ઘડિયાળમાં જે સેકન્ડ કાંટો સતત ફરતો જોઈએ છીએ તે આ ક્વાર્ટ્ઝના ક્રિસ્ટલના કારણે જ ગતિ કરતો હોય છે. આ સમગ્ર રચનાની પાછળના ભાગે એક ધાતુના નળાકાર જેવી રચના હોય છે. જુઓ, તમે અહીં જોઈ શકો છો આ લીલા રંગની પટ્ટીની અંદર તમને ધાતુના નળાકાર જેવી રચના જોવા મળશે જે ક્વાર્ટ્ઝના ક્રિસ્ટલ છે, ક્વાર્ટ્ઝના સ્ફટિકો છે. ક્વાર્ટ્ઝના સ્ફટિકોને જ્યારે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ત્યારે તેઓ કંઈક આ રીતે કંપન અનુભવે છે અને આ કંપનના કારણે ઘડિયાળ સમયનું ચોક્કસ પણ સમયનું માપન કરી શકે છે.
આ ક્વાર્ટઝના ક્રિસ્ટલ ઘડિયાળમાં કંઈક આ રીતે લગાવેલા હોય છે. ઘડિયાળની આંતરિક રચનામાં આ જે ધાતુનો નળાકાર જેવો ભાગ જોવા મળે છે તેની અંદર ક્વાર્ટઝના ક્રિસ્ટલ લગાવેલા હોય છે, જે કંઈક આ પ્રમાણે જોવા મળે છે. આ આવર્ત ગતિનું સાદું અને સરળ ઉદાહરણ છે સાદું લોલક. આ સાદું લોલક કેવું દેખાય છે તે હું તમને બતાવું. મારી પાસે આ એક સાદું લોલક છે. હવે આ સાદું લોલકને હું તેની આ મૂળ સ્થિતિ, જેને આપણે ઓ અથવા ઝીરો સ્થિતિ કહીશું, આ મૂળ સ્થિતિમાંથી કોઈ એક તરફ ખેંચીને મુક્ત પતન કરાવીશ. આમ કરતા સાદું લોલક આવર્તનીય ગતિ કરે છે. તે તેના મૂળ સ્થાન ઓથી કોઈ એક તરફ મહત્તમ સ્થાનાંતર કરે છે અને ફરી પાછું મૂળ સ્થાન ઓ પર પાછું આવે છે અને બીજી તરફના મહત્તમ સ્થાનાંતર સુધી જાય છે. જ્યારે સાદું લોલક તેના મૂળ સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતર સુધી અને ફરી પાછું મૂળ સ્થાને થઈને બીજી તરફના મહત્તમ સ્થાનાંતરથી પાછું આવીને મૂળ સ્થાને આવે ત્યારે તેનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. અથવા તો તેના કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરે પહોંચ્યા પછી ફરી પાછું તે જ મહત્તમ સ્થાનાંતર તે જ બાજુના મહત્તમ સ્થાનાંતરે પહોંચે ત્યારે પણ એક દોલન થયું કહેવાય. હવે આપણે આ સાદા લોલકનો આવર્તકાળ માપવાના છીએ. તમે કહેશો કે આવર્તકાળ એટલે શું? તો આ સાદું લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે તે સમયને આ સાદા લોલકનો આવર્તકાળ કહે છે. આ માટે આપણે શું કરીશું? તો આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ, જેમાં આપણે આ સાદા લોલકને 100 સેન્ટીમીટર લાંબી દોરી સાથે જોડવાના છીએ અને તેને સ્ટેન્ડ પરથી લટકાવીને 20 દોલનો માટે લાગતો સમય નોંધવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાદા લોલકના બોબને સ્ટેન્ડ પરથી 100 સેન્ટીમીટર લાંબી દોરીની મદદથી આ રીતે લટકાવ્યો છે. હાલ આ બોબ તેની મૂળ સ્થિતિમાં છે. આ મૂળ સ્થિતિને આપણે ઓ તરીકે અંકિત કરીશું, જેથી સાદું લોલક જ્યારે દોલનો કરશે ત્યારે આપણે આ તેની મૂળ સ્થિતિ સમજીશું. હવે આ સાદા લોલકને આપણે કોઈ એક તરફ મહત્તમ સ્થાનાંતર કરાવીએ અને તેને મુક્ત પતન કરાવીએ. તમે જોઈ શકો છો કે સાદું લોલક તેની મૂળ સ્થિતિથી બંને તરફ મહત્તમ સ્થાનાંતર કરે છે. મૂળ સ્થિતિથી થતા આ મહત્તમ સ્થાનાંતરને આપણે એકાંતરે એ અને બી એમ અંકિત કરીશું. હવે એ અને બી અંકિત કર્યા પછી આપણે આ સાદા લોલકને 20 આ સાદા લોલકને દોલનો કરાવીશું. કેટલા? 20 દોલનો. અને તે માટે લાગતો સમય આપણે નોંધીશું. હવે આ સાદા લોલકને આપણે મહત્તમ સ્થાનાંતર એ સુધી ખેંચીને તેને મુક્ત પતન કરાવીશું અને દોલનોની ગણતરી પણ મહત્તમ સ્થાનાંતર એ માટે જ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે આ ગણતરી કરવાની છે. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. જુઓ, અહીં 20 દોલનો માટેનો સમય થાય છે 40 સેકન્ડ. આપણે આ પ્રવૃત્તિનું ફરીથી પુનરાવર્તન કરીએ અને જોઈએ કે બીજા પ્રયત્નમાં કેટલી સેકન્ડ થાય છે. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. જુઓ,
ફરીથી પણ આપણા 20 ડોલરો માટે 40 સેકન્ડનો સમય આવે છે. આ પ્રવૃત્તિનું ફરી એક વખત પુનરાવર્તન કરીએ. આ પ્રવૃત્તિ તમે પણ જાતે ઘરે કરી શકો છો. આ માટે તમે તમારા મોબાઈલના સ્ટોપ ક્લોકનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું ને કે આપણે બે વખત પ્રયત્ન કર્યા. સાદા લોલકના 20 ડોલર માટે આપણને બંને પ્રયત્નમાં 40 સેકન્ડ સમય મળે છે. આ 40 સેકન્ડ સાદા લોલકના 20 ડોલરો માટે મળે છે. તો 1 ડોલર માટે કેટલો સમય મળશે? તમે સમજી શકો છો કે આપણે 40 અને 20 નો ભાગાકાર કરવો પડશે. જે જવાબ આવશે તે સાદા લોલકનો આવર્તકાળ બનશે. એટલે કે સાદા લોલકને 1 ડોલર પૂર્ણ કરવા માટે લાગતો સમય થશે. કુલ ડોલરોની સંખ્યા કેટલી રાખી આપણે? 20. તે માટે કેટલો સમય લાગ્યો? 40 સેકન્ડ. માટે આવર્તકાળ બરાબર ડોલરો માટે લાગતો સમય ભાગ્યા ડોલરોની કુલ સંખ્યા બરાબર 40 સેકન્ડ છેદમાં 20 ડોલર. આપણને જવાબ મળશે 2 સેકન્ડ પ્રતિ ડોલર. એટલે કે 1 ડોલર માટે 2 સેકન્ડનો સમય લાગે છે, જે આપણે બનાવેલા સાદા લોલકનો આવર્તકાળ છે.